મોરબીના હળવદના ચૂપડી ગામે ઉકળતા તેલમાં હાથ નખાવવાના પ્રકરણમાં એસપીએ તટસ્થ તપાસના આદેશ આપ્યા છે. હળવદના ચૂપડી ગામે થોડા દિવસો પહેલાં અંધશ્રદ્ધાની ઘટના સામે આવી હતી, જેમાં એક મહિલાને ઉકળતા તેલમાં હાથ નખાવતા તે દાઝી ગઈ હતી. આ ઘટનામાં દાઝી જનાર મહિલા અને તેના પતિએ પાડોશી શખ્સ સામે આરોપ મૂક્યો હતો કે વાળો કોનો છે તે નક્કી કરવા માટે આ પાડોશી શખ્સે બળજબરીથી મહિલાના હાથ તેલમાં નંખાવ્યા હતા. જ્યારે શામા પક્ષે પાડોશી શખ્સે પ્રતિ આક્ષેપ કર્યો હતો કે મહિલાના પતિએ જ ચારિત્ર ઉપર શંકા કરીને પત્નીના હાથ ઉકળતા તેલમાં બોળાવ્યા હતા, આથી આ બાબતનું સત્ય બહાર લાવવા એસપીએ ડીવાયએસપીને તટસ્થ તપાસના આદેશ આપ્યા હતા. ચૂપડી ગામે જે બનાવ બન્યો છે એમાં લક્ષ્મીબેન છે, જે ગેલાભાઈના પત્ની છે, એ બેનના હાથ ગરમ તેલમાં બળી ગયા છે. આ બનાવ અનુસંધાને જે સામસામે જે અરજી અમને મળી છે ગેલાભાઈ અને રૈયાભાઈ તરફથી, એમાં ગેલાભાઈ જે લક્ષ્મીબેનના પતિ છે એમનું કહેવું એવું છે કે અમારા પત્નીના ગરમ તેલમાં રૈયાભાઈએ હાથ બોળાવડાવ્યા હતા. અને સામા પક્ષે રૈયાભાઈ અને એના ફેમિલી મેમ્બર્સ એમનું કહેવું એવું છે કે ભાઈ ગેલાભાઈના પતિના ચારિત્રની શંકા કરીને ગેલાભાઈએ પોતે જ એમની પત્નીને પોતાનું જે ચારિત્ર છે અખંડ છે એ બાબતે સાબિત કરવા માટે ગરમ તેલમાં હાથ નખાવડાવ્યા હતા. આ અનુસંધાને બંને પક્ષોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. હાલના તબક્કે બંને પક્ષ દ્વારા ફક્ત અરજી કરવામાં આવી છે. અરજદાર જે ગેલાભાઈ છે એમના પત્ની લક્ષ્મીબેન અમે પોતે રૂબરૂ મળેલા છીએ, અને આ જે અરજી છે એ અનુસંધાને ડાયરેક્ટ અમે ડીવાયએસપી ડિવિઝન બનો મેડમને આ અનુસંધાને તપાસ કરવાનું કહ્યું છે. અને તપાસ કર્યા બાદ કોઈ પણ વ્યક્તિ જે આ લક્ષ્મીબેન છે એમના ગરમ તેલમાં જે હાથ નાખીને હાથ થોડા બાળી દીધેલા છે એ અનુસંધાને જે પણ વ્યક્તિ આ દુષ્પ્રેરણ કર્યું છે અને જે પણ વ્યક્તિ એમના હાથ તેલમાં નંખાયા છે એ એમનો પતિ હશે કે પછી સામા પક્ષે રહ્યા હશે એની વિરુદ્ધમાં યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. હળવદના ચૂપડી ગામે રૈયાભાઈ ભરવાડ અને ગેલાભાઈ ભરવાડ બાજુબાજુમાં રહે છે અને તેમના મકાનની બાજુમાં સરકારી જમીન ઉપર વાળો આવેલો છે. આ વાળાની માલિકી માટે રૈયાભાઈ ભરવાડ અને ગેલાભાઈ ભરવાડ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. થોડા દિવસો પહેલાં આ વિવાદવાળામાં પશુ બાંધતા બંને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારે વાળો કોનો છે તે અંગે ચાલતી કાયમી માથાકૂટનું નિરાકરણ લાવવા માટે રૈયાભાઈએ ઉકળતા તેલમાં હાથ નખાવીને સત્યના પારખા કરવાનો ઉપાય સૂચવ્યો હતો. આથી સત્યના પારખા કરવા માટે ગેલાભાઈના પત્ની લક્ષ્મીબેનને ઉકળતા તેલમાં હાથ નંખાવ્યા હતા. તેઓ દાઝી જતા તેઓને હાલ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.